हर साल 3 दिसंबर को समाज सुरक्षा विभाग समेत दिव्यांग संस्थानों की ओर से विश्व दिव्यांग दिन पर रैली का आयोजन बड़ौदा शहर में किया जाता है, जो दिव्यांगों के हित सुरक्षा के मद्देनज़र होता है। पर इस साल कोरोना महामारी के चलते 3 दिसंबर के इस आयोजन को स्थगित किया गया है, जिसके बारे में ज़रूरी जानकारी विश्व दिव्यांग दिवस कमेटी के महामंत्री गजानन कदम ने आज मीडिया से साझा की थी। दर वर्षे विश्व अपंग दिन ने उजवनी करवामां आवे छे अने एमां वडोदरानी तमाम दिव्यांग संस्थाओं भाग लेती होय छे। एमां 1200 થી 1500 બાળકો, શિક્ષકો આ બધા સંસ્થાઓ ભાગ લેતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે વિશ્વાંગ દિન કમિટીના સુરક્ષા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઈ, શ્રી વિશ્વાંગ દિન કમિટીના રિકેશભાઈ, નરેન્દ્રભાઈ, હું પોતે, બક્ષી સાહેબ, આ બધા મળીને અમે એક નિર્ણય કર્યો અને સરકારના ગાઈડલાઈન પ્રમાણે અમે આ વખતે રેલીનું આયોજન મોફૂક રાખવામાં આવ્યું છે। અમે તમામ સંસ્થાઓને જાણ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે કે આ વખતે આપણે આ કાર્યક્રમ કોરોના મહામારીના લીધે આપણે આ વખતે મોફૂક રાખીશું, આવતા વર્ષે આપણે આ કાર્યક્રમ ફરીથી યોજવાનો પ્રયત્ન કરીશું અને દર વર્ષે અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનાઇટેડ વે ઓફ બરોડા, શ્રી છત્રપતિ શિવાજી કોઓપરેટિવ બેંક, હરિઓમ સેવા ટ્રસ્ટ અને ઉર્મી સ્કૂલ તરફથી ઘણી એવી મદદ મળતી હોય છે અને આ વખતે એમના તરફથી અમે મદદ નહીં લઈ શક્યા, પણ આવતા વર્ષે અમને ફરીથી એમનો સાથ અને સહકાર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।